નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની. સમાચારોની શરૂઆત કરીએ તો સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસ આરોપીઓ ટાઈગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી છે. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રિના સમયે 2-3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ સ્ટેશન પર ફાયરિંગની ઘટના બનતા સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનામાં આરોપી એવા ટાઈગરને પોલીસે વડોદરા બાયપાસ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં બંને ઈસમો વચ્ચે વર્ચસ્વની બાબતે લડાઈ થઈ હોય તેવું બહાર આવ્યું છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બનાસકાંઠા જિલ્લાના રામસર મહાદેવના મઠથી રાણુજા જવા માટે સંઘ રવાના થયો હતો, જેમાં મઠના મહંત પણ પેદલ રાણુજા જતા હોવાથી ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે સંઘને પ્રાણ કરાવ્યું હતું. તો બીજી તરફ રસ્તામાં આવતા ગામ લોકોએ સંઘનું સ્વાગત કર્યું હતું. ભાદરવા મહિનો ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો રાજસ્થાનમાં આવેલ રાણુજા ધામે ચાલતા જાય છે અને વિવિધ સંઘો દ્વારા પણ રાણુજા જતા હોય છે. ત્યારે રામસર ગામના દોરે આવેલ દેલનાથ મહાદેવ મંદિરના મહંત સહિત મોટી સંખ્યામાં લોકોનો સંઘ રાણુજા જવા માટે પ્રયાણ કર્યો હતો, ત્યારે વિશાળ સંખ્યામાં ગામ લોકોએ ભેગા મળીને સંઘને પ્રયાણ કરાયો હતો. તો બીજી તરફ ચોરા ગામે પણ આ સંઘનો ખૂબ જ ઉત્સાહ સાથે સામાયુ કરવામાં આવ્યું હતું. સંઘના લોકોને ચા નાસ્તો કરાવી ગામ લોકોએ ધન્યતા અનુભવી હતી. સુરેશ કલ્ચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ૨૫ દર્દીઓને વિનામૂલ્ય નિદાન અને સારવાર આપવામાં આવ્યું હતું. જામકંડરૂણામાં છાત્રાલય સંચાલિત પથિક આશ્રમ ખાતે વિનામૂલ્યે સ્વાસ્થ્ય ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી સહિતના આગેવાનોના શુભ હસ્તે પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ તકે કેબિનેટ મંત્રીએ આ પ્રશંસનીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના ખ્યાતનામ નામ ડોક્ટરો પોતાની ક્લિનિક મૂકી ગ્રામ્ય વિસ્તારમાં વિનામૂલ્યે કેમ્પમાં પોતાનો કિંમતી સમય ફાળવી રહ્યા છે. તેમની મહાનતા છે કે આ વિનામૂલ્યે કેમ્પમાં કેન્સર સર્જન દ્વારા નિદાન અને સારવાર આપી હતી. કેમ્પમાં ડોક્ટર દ્વારા મોઢામાં લાલ ચાંદા, જીભ અને સાથે જડબાની ચાંદી, ગોગરો અવાજ અને થાઇરોઇડની ગાંઠ, સ્તનગાંઠ, પાન મસાલા અને ગુટકાથી બંધ થયેલા મોઢા સહિતના 25 દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર આપી. આ છાત્રાલય સંચાલિત પથિક આશ્રમ ખાતે યોજાયેલ વિનામૂલ્યે સ્વાસ્થ્ય ચિકિત્સા કેમ્પને સફળ બનાવવા માનવતા ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, હું ડોક્ટર કિન્નર શાહ, કેન્સર સર્જન, અમદાવાદ શેલ્બી હોસ્પિટલથી અહીંયા જામ કંડોરાડામાં કેમ્પમાં આવ્યો છું. આજે ચાલુ દિવસ હોવા છતાંય અમારી સેવાભાવી સંસ્થા છે ઇમ્પેક્ટ, અને અહીંયાની સંસ્થા સાથે અમે અહીંયા ખાસ કેમ્પ રાખ્યો છે અને અમે મફતમાં નિઃશુલ્ક ભાવે અહીંયા 25થી વધારે પેશન્ટો જોયા છે. તમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં તમાકુનું પ્રમાણ ઘણું વધારે છે, અને અહીંયા 25માંથી લગભગ 22 પેશન્ટો તો તમાકુના કારણે જોયેલા. અને મારે એ જ વિનંતી છે કે કેન્સરની ટ્રીટમેન્ટ ભલે લાંબી હોય છે, પણ ટ્રીટમેન્ટ શક્ય છે. તમાકુ છૂટી શકે તો સારું જ છે, પણ પહેલી વસ્તુ જે કેન્સરવાળા દર્દીઓ છે એને એ સંદેશો છે કે ટ્રીટમેન્ટ ભલે લાંબી હોય છે, કદાચ મુશ્કેલ પણ હોય છે, પણ કેન્સરથી ગભરાવા જેવું નથી. કેન્સરમાં મોટા ઓપરેશનની જરૂર પડે, પછી ઇન્જેક્શન કે શેકની જરૂર પડે, પણ એમાં પણ દર્દી સરસ રીતે બચી શકે છે, અને એના પણ અહીંયા ઘણા દર્દીઓ જોવા મળ્યા છે. બીજું કે આ આપણા માટે આ જે તમાકુનો કારણ છે, પ્રોબ્લેમ જે છે, એટલો બધો મોટો છે, તો લોકોને એક જ વિનંતી છે કે તમાકુથી તમે જો છૂટી શકતા હો તો જે લોકો લે છે એને છોડે, અને જે લોકો લીધેલું નથી મહેરબાની કરીને એનું વ્યસન ચાલુ કરે નહીં. કેમ એકવાર ચાલુ કર્યા પછી એમાંથી છૂટવું બહુ મુશ્કેલ હોય છે. ઓકે, થેન્ક યુ. અતુલ રસકલી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. કિરગીડા તાલુકાના ગાંધી ગામે જંગલી ભૂંડ અને રોજડા જેવા વન્ય પ્રાણીથી પાકને બચાવવા બારી ફરતે મૂકેલા સોટે વૃદ્ધાનો ભોગ લેતા ભારે અરેરાટી વ્યાપી હતી. આ ઘટનાના બારી માલિકની હાજરીમાં જ બની હતી, જેથી પોતાના પર ગુનો ના આવે તે માટે પોતાની જ બારીમાં વૃદ્ધાની લાશને દાટી દીધી હતી.
ગિરગઢડા તાલુકાના ગાંધી ગામે જંગલી ભૂંડ અને રોજડા જેવા વન્ય પ્રાણીથી પાકને બચાવવા વાડી ફરતે મૂકેલા શોટને કારણે વૃદ્ધો ભોગ લેતા ભારે અરેરાટી વ્યાપી હતી. આ ઘટનાના વાડી માલિકની હાજરીમાં જ બની હોય પોતાના પર ગુનો ન આવે તે માટે પોતાના પાપને છુપાવવા પોતાની જ વાડીમાં ખાડો ખોદી વૃદ્ધની લાશને દાટી હતી. વૃદ્ધ રાત્રે સુધી ઘરે ન ફરતા પરિવારજને પોલીસમાં જાણ કરતા વાડી માલિકની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં વૃદ્ધની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગિરગઢડાના કાંદી ગામે રહેતા બાબુભાઈ સાદુડભાઈ ડાભી ખાટુભાઈ ગોહિલની વાડીએ મજૂરી કામ માટે જતા હતા ત્યારે રસ્તામાં ડાયાભાઈ શ્યામજીભાઈ અતારાએ પાકને વન્ય પ્રાણીથી બચાવવા મૂકેલા શોટને અડી જતા બાબુભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટના વાડી માલિક ડાયાભાઈની હાજરીમાં બનતા પોતાના પર ગુનો ન આવે તે માટે પોતાની જ વાડીમાં ખાડો ખોદી બાબુભાઈને દાટી દીધા હતા. બાબુભાઈ ખાટુભાઈની વાડીએ ન પહોંચતા પોલીસમાં જાણ કરી બાબુભાઈ સવારથી જ રાત સુધી ખાટુભાઈની વાડીએ ન પહોંચતા પોલીસમાં જાણ કરાઈ હતી. આથી પોલીસ વાડી માલિક ડાયાભાઈની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ડાયાભાઈએ પોતાની વાડીમાં બનાવ બન્યો જ નથી તે માટે બાબુભાઈના ચપ્પલ અને ટુવાલ ખાટુભાઈની વાડીએ મૂક્યો હતો. બાબુભાઈનું શોટથી મોત થયું છે કે નહીં, શોટ લાગ્યા પછી બાબુભાઈ મોતને ભેટ્યા હતા કે પછી બેભાન અને દાટી દીધા હતા તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. હાલ પોલીસે બાબુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઈ જવા હતા તો પોસ્ટમોર્ટમ બાદ જો પોલીસ દ્વારા 302ની કલમ લગાડવામાં નહીં આવે તો લાશ નહીં સ્વીકારવા પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. હકીકતમાં તો છે ને, હું રાતે મારો ભાઈને અહીંયા મારી નાખેલો છે ભાઈ, એટલે એને લોહી મોઢામાંથી ઓલામાં નાકમાંથી નીકળે છે અને એ ભાઈ મારી જ નાખ્યો છે, દાટી દીધો અને દાટી દીધો છે. અમને કઈ જાણે નથી કરી. મારા ભાઈ બીજો છે એને માથા કુર થઈ ગયેલી હતી, એને માથામાં એને અહીંયા ઓલી કોદાળી મારી છે, એ બસી ગયા. તો આ બીજો બનાવશે એ ભાઈ, આ મારા ભાઈને મારી નાખ્યો. એ તો આ ગામ લોકો અમે બધા જોવા આવ્યા હતા, એને દાટેલી હતી એને મારી નાખ્યું. હું માર્યો હોય તો એને કીધું તો અમે તો અહીંયા શોર્ટ થઈ ગયો એમ કહે છે. જો શોર્ટ થઈ ગયો હોય તો પણ એમને જાણ કરવી પડે ભાઈ, તમારો ભાઈ શોર્ટ થઈ ગયો છે તો તમે લઈ જાવ, એ તો ગમે થાય ને, પણ અહીંયા મારી જ નાખો એટલે અહીંયા દાટી દીધો છે. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. પુણા સીમાડા પાસે આવેલી પરમ શુભ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં શ્રી ગણેશજીની કોફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. પુણા સીમાડા ખાતે આવેલી પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં દર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગણેશોત્સવની પણ સંપૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ત્યાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને તેનું વિસર્જન પણ ત્યાં જ કરવામાં આવશે અને તેની માટીમાંથી આજો પાલમનું છોડ રોપવામાં આવશે અને તેને ગણેશ 2018નું નામ આપવામાં આવશે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9909452
540 મેનેજ્ડ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો અનામત આંદોલન સમિતિ સુરત વડા હાર્દિકને સમર્થન અપાયું શિલ્પેશ કથિરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલ મુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોને દેવું માફ થાય તેવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં પાટીદારોએ 2.5 લાખ ગણેશજીની હાર્દિક પટેલે આરતી ઉતારી. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. હાર્દિક પટેલે ગણેશજીની આરતી ઉતારી સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન અપાયું છે. અલ્પેશ કથિરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોને વહેલી તકે જેલ મુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય તેવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગત રોજ હાર્દિક પટેલે હાજરી આપી હતી અને આરતી ઉતારી અને સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. હાર્દિક પટેલ હાજર રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. પાટીદાર સમાજના 7 યુવકોને જેલમાં સરકાર દ્વારા પૂરી દેવામાં આવ્યા છે, જેમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાં બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ, ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માંગો યથાવત હોવાનું સુરત પાસના કન્વીનરે જણાવ્યું હતું. ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ, ગણેશજીની ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને સદબુદ્ધિ મળે તે માટે રોજે રોજ યુવકો દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. સરકારના કાન ખુલ્લે પાટીદારોમાં એકતા જળવાઈ રહે તે માટે ગાંધીજીના ગુરુ લોકમાન્ય તિલક દ્વારા જે રીતે ગણેશોત્સવ કરવામાં આવ્યો હતો, તે જ રીતે પાટીદારો દ્વારા પણ એકતા દર્શાવતો કાર્યક્રમ કરાયો છે, જેમાં હાર્દિક પટેલ હાજર રહેતા મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. ધૂન સહિતના રોજે રોજ કાર્યક્રમો કિરણ ચોકમાં બેસાડેલા ગણેશજી પાસે પાટીદારો દ્વારા રોજે રોજ મોટી સંખ્યામાં એકઠા થઈને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ધૂન ભજન સહિત એકતા માટેના કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અરવિંદ રાઠોડ સાથે અને ગુજરાત ન્યૂઝ સુરત. નર્મદાના અંતરિયાળના આદિવાસી ગામોમાં પોલીફેક કંપનીના સહયોગી સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 30-40 ગામોમાં ઘરે ઘરે જઈને મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કર્યું. ગરીબ અને અભૂત આદિવાસી મહિલાઓ, જાગૃતિના અભાવે મહિલાઓ અને યુવતીઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં, માટી અને અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે. હવે આના કારણે એવી મહિલાઓ ઇન્ફેક્શન તથા અન્ય જાતીય રોગોનો શિકાર બનતી હોય છે. ત્યારે વિષય આધારિત અને મહિલાઓમાં અંગે જાગૃતિ આવે તે માટે થોડા સમય પહેલા જ અક્ષય કુમાર અભિનીત પેડમેન મૂવી રિલીઝ થઈ હતી, પરંતુ હાલ ગુજરાતના ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓમાં આ અંગે કોઈ જાગૃતિ ના આવી હોવાનું તારણ કાઢી રાજેશ્રી પોલીફિલ કંપનીના સહયોગથી સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો. લગભગ 30-40 ગામોમાં હાથ ધરેલા સર્વે કરી સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું હતું. મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી હોવાનો એમના ધ્યાને આવ્યું હતું. અંતે સામાજિક સંસ્થાએ આવી મહિલાઓમાં જાગૃતિ લાવવાનું નક્કી કરી આવા દરેક ગામોમાં શિક્ષિત મહિલાઓની ટીમો ઉતારી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં કે અન્ય ચીજ વસ્તુઓના ઉપયોગથી કેવા રોગો થાય છે તે બાબતે ઘરે ઘરે જઈને સમજણ આપી અમુક વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓને એકત્ર કરી સેમિનાર પણ યોજ્યા. સામાજિક સંસ્થાની આ મહેનત આખરે રંગ લાવીને જાગૃત થયેલી મહિલાઓએ પણ પોતાના માસિક ધર્મ દરમિયાન સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. હવે જાહેર કાર્યક્રમોમાં સેનેટરી નેપકીન લેવા માટે મહિલાઓ શરમ અનુભવે તેવો વિચારી સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના લગભગ 30-40 ગામોમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કર્યું હતું. તો સાથે સાથે પોતાની આસપાસના વિસ્તારમાં પણ આ મામલે જાગૃત થયેલી મહિલાઓએ જાગૃતિ ફેલાવવાનું પ્રણ લીધું છે. અમારી કંપની દ્વારા હાથ ધરેલા સર્વેમાં અત્યારે પણ અમુક મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન
કોટનના કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતી હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. અંતે સામાજિક સંસ્થાઓએ આવીને મહિલાઓમાં જાગૃતિ લાવવાનું નક્કી કરી મહિલાઓ શરમ અનુભવે તેવું વિચારીને સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના લગભગ 30-40 ગામોમાં ઘરે ઘરે જઈ અને સેનેટરી નેપકીનનું વિતરણ કર્યું હતું. हमारी कंपनी राजश्री पॉलीफिस कंपनी बामल्ला और शीर गांव की पंचायत में लगती कंपनी है जो कि एक आदिवासी एरिया में स्थित है. यहां पे हमारा बेसिक जो कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी का कार्यक्रम होता है उसमें काफ़ी हम लोग काम करते हैं जिसमें गांव का कुछ भला हो, वहां के युवाओं का भला हो और उसी से लक्ष्य हमने ये प्रोग्राम इस बार रखे हैं. जैसे CSR के अंदर ये महिलाओं के बारे में इस तरह के कोई प्रोग्राम नहीं हुए थे तो हमने सोचा कि इस अवेयरनेस को क्रिएट किया जाए सो देट वो लोग महिलाएं आसपास की महिलाएं इस स्वास्थ्य उनका स्वास्थ्य अच्छी तरह रहे. तो आज हमने अवेयरनेस कैंप किया, सैनिटरी नैपकिन सप्लाई किए हैं और उसकी अवेयरनेस काफ़ी एक्सटेंसिव अवेयरनेस हमने किया है. दूसरा हमारा प्रोजेक्ट है कि हम से जो नर्सिंग का कोर्स इन लड़कियों को आसपास के गाँव की जो लड़कियाँ हैं उनको कराने वाले हैं सो देट दे बिकम एम्प्लॉयबल. ये हमारा बेसिक उद्देश्य है. ભરૂચ અને નર્મદા જિલ્લાના અમુક અંતરિયાળ વિસ્તારોની અંદર જે લેડીઝો પિરિયડમાં થાય છે એ લોકોને એના વિશે જે ચોખ્ખાઈ રાખવાની હોય છે પોતાના શરીરની એ દરમિયાન જે કાળજી રાખવાની હોય છે એના વિશે ખ્યાલ નથી હોતો અને એ દરમિયાન એ લોકો સાદું કાપડ જે કોટન કાપડ હોય છે ઘરમાં જે મળતું હોય એ જ વાપરે છે. એના કારણે એ લોકોને ઘણા બધા રોગ થવાની સંભાવના રહે છે કેમ કે એ આપણે ગમે તેટલું ધોઈએ ગમે તેટલું સાફ કરીએ પણ એમાંથી જીવાણુ નથી જતા અને ગંધ પણ માર્યા કરે છે. તો એક કંપની તરફથી એ લોકો અમને જાણકારી આપવામાં આવી છે કે તૈયાર પેડ યુઝ કરવાના આ કપડું યુઝ કરવું એમના હેલ્થ માટે સારું નથી. એ કંપની તરફથી તૈયાર પેડ જે આવે છે એ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને એ લોકોને એ માટે અવેરનેસ પણ જાગૃતતા પણ આપવામાં આવી છે કે એ દરમિયાન શું ચોખ્ખાઈ રાખવાની શું કાળજી લેવાની જે કોટનના કાપડ આવે છે એ નહીં વાપરવાના અને એ ઉપરાંત જે લોકોએ પેડ વિતરણ કર્યા છે એ પણ અમને વાપરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેથી આગળની જનરેશન જે છે નાના છોકરીઓ જે છે એ લોકોમાં જાગૃતતા આવે કે ના મારે આ કપડું વાપરવું ના જોઈએ અને તૈયાર જે પેડ આવે છે એ વાપરવું જોઈએ જેથી એ લોકોની હેલ્થ પણ સારી રહે. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજના ગટેશપુર રોડ પર આવેલ અદભુતો સિરામિક કંપનીમાં પણ 5મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ નજીક આવેલ અર્બટો સિરામિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સવાર સાંજ દાદાની આરતી ઉતારી વિવિધ ભાવતા ભોજન પ્રસાદ સહિત દાદાની સેવા કરવામાં આવે છે જ્યારે ગણેશ મહોત્સવને લઈને અર્બટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ સ્તુતિ ફિલ્મી ગીતો એક પાત્ર અભિનય ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જાની હેડ HR આર કે દાસ ગટેશ્વર સરપંચ ડોક્ટર NK ડેરિયા વિશ્વેશ્વર ગોસ્વામી ભાઈ સહિત કંપનીના સ્ટાફ અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિયા મુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જલરાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. ધ્રાંગધ્ર શહેરમાં કેટલાક જુગારીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર રહેણાંક મકાનમાં જુગારની ક્લબો ચલાવી રહ્યા હતા. ક્લબ પર દરોડો કરી સિટી પોલીસના સ્ટાફે 6 જેટલા જુગારોને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની બાંબાશેરી વિસ્તારમાં રહેતા જયદીપ ઉર્ફે પપ્પુ કાલી વજુભાજાલા પોતાના અંગત સ્વાર્થ ખાતર રહેણાંક મકાનમાં જુગારની ક્લબ ચલાવતો હોય જેની માહિતી સિટી પોલીસને મળતા PSI RG ગોહિલ કુળદીપસિંહ ઝાલા દશરથભાઈ રબારી અશોક શેખવા સહિતનો સ્ટાફ બાતમીવાળા સ્થળે પહોંચી રહેણાંક મકાનમાં દરોડો કરતા સરકારી હોસ્પિટલ પાસે ધ્રાંગધ્રાવાળા તમામે રંગે હાથ ઝડપતા જુગાર રમતા રોકડ 35,300 તથા 6 મોબાઈલ કિંમત 39,500 એમ કુલ મળી 74,800 મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ 6 જુગાર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. શાહરૂખ સિપાહી સાથે NS ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા. સોમનાથ વેરાવળમાં 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલ બની છે શોભાના ગાંઠિયા સમાન. સરકારી હોસ્પિટલ પાછળ 20 કરોડ ખર્ચ્યા બાદ પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલે જવું પડી રહ્યું છે. બસ હોય પણ ડ્રાઈવર ન હોય તો? જી હા, આવી જ કઈક હાલત છે ગીર સોમનાથ વાસીઓની. આજુઓ આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી સરકારે ગીર સોમનાથ વાસીઓને પૂરતી સારવાર મળી રહે તે હેતુથી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.
લોકોને પણ હતું કે હવે ખાનગી દવાખાને બહાર જવું નહીં પડે અને સારવાર ઘરઆંગણે જ મળશે, પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે તેઓની આશા ઠગારી નીકળશે. અહીં પૂરતો સ્ટાફ નથી, જે સાધનો છે તેના નિષ્ણાંત ડોક્ટરો નથી, જે સાધનોની જરૂરિયાત છે તે સીટી સ્કેન એમઆરઆઈ મશીન નથી. ગરીબ અને બીમાર લોકોને ના છૂટકે બહાર જવું પડે છે. સરકારી ભવ્ય હોસ્પિટલ તો બનાવી દીધી છે, પરંતુ આરોગ્ય વિભાગને જાણે ખબર નહીં હોય કે જેમ ડ્રાઈવર વગર બસ ન ચાલે તેમ હોસ્પિટલ ડોક્ટર વિના ન ચાલે. ચોંકાવનારી વાત એ પણ છે કે 20 કરોડની હોસ્પિટલ હોવા છતાં તેમાં હજુ સ્વાઇન ફ્લૂ વોર્ડ નથી બન્યો. હાલ સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે અને વેરાવળના ભાલકાની 27 વર્ષીય મહિલાને વરખી ગયો. અમે આપને 20 કરોડની હોસ્પિટલના મહેકમ અને ઘટની વાત કરીશું તો આપ પણ મોંમાં આંગણા નાખી જશો. જુઓ, આટલા આરોગ્ય કર્મીની જરૂર છે અને તેની સામે આટલા જ છે. ખાસ આપણે જોઈએ ને તો સરકારી હોસ્પિટલની અંદર એમએસ સર્જન કે એ પાયાનો ડૉક્ટર કહેવાય. એમ સામાન્ય આપણે સર્જરી હોય તો પણ એમએસ સર્જન હોવો જોઈએ તો જ કામ થાય. હવે એ એમએસ સર્જન અત્યારે નથી, તો સામાન્ય ખાલી ઓપરેશન હોય તો પણ એને પ્રાઇવેટમાં જવું પડે છે ને સામાન્ય ઓપરેશનનો ખર્ચ કમસે કમ 5,000 થી 10,000 રૂપિયાનો અત્યારે પ્રાઇવેટમાં દર્દીને ભોગવવા પડે છે ને જવું પડે છે. તો એની જગ્યાએ એમએસ સર્જન હોય, જનરલ સર્જન, તો આ ખર્ચો ગરીબ દર્દીને અટકે છે ને એનું કામ થઈ જાય છે. ને બીજા નંબરની અંદર આપણે જોઈએ તો અત્યારે પીડિયાટિશિયન પરમિનન્ટ ડૉક્ટર છે નહીં, ને આપણે અત્યારે ન્યુરોસર્જન કે ન્યુરોલોજીસ્ટ કે કોઈ આપણી હોસ્પિટલની અંદર ભરતી કરવામાં આવી જ નથી અત્યાર સુધીમાં. એની જગ્યા છે પણ ટાઈમ પરે કે પરમિનન્ટ કોઈ પણ ડૉક્ટર આપવામાં આવેલ નથી. ને ENT સર્જન અત્યારે જે ટાઈમ પરે આપવામાં આવ્યો છે 1 કલાક સવારના ને 1 કલાક સાંજના, એ કામ કરીને વયો જાય. પછી દર્દીને સંતોષ મળવો જોઈએ, સારવાર મળવી જોઈએ, એ મળી શકતી નથી. એના હિસાબે તેને પ્રાઇવેટમાં જવું પડે છે ને ઘરના ખેંચાનો પોકેટનો ખર્ચો કરવો પડે છે. ને ઓથો તો અત્યારે આવી ગયો છે આપણે, ઓથો એની અત્યારે એમ માનો ને કે ઓથો અત્યારે લગભગ 2.5 મહિનાથી આવી ગયા, પણ એની સાધન સામગ્રી એના નામે મીંડું છે, બિલકુલ કોઈ સાધન નથી, તો ડૉક્ટર પણ શું કરી લઈએ. ને અત્યારે ડેન્ટિસ્ટ એમ માનો ને કે છેલ્લા 1 વર્ષથી એની ભરતી કરવામાં આવી પરમિનન્ટ, પણ એની ખુરશી જ નથી, ચેર જ નથી, તો એ દર્દીને કેવી રીતથી જોઈ શકે, કેવી રીતથી એના દાંતનું જે કંઈ નિદાન હોય કરી શકે. તો એ પણ એક હોસ્પિટલમાં મોટી ઉણપ છે એમ દર્દીઓ માટે. ને આ જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તો એમાં અત્યારે બ્લડ બેંકનો બોર્ડ મારેલો છે ઉપર, પછી MRIનો બોર્ડ મારેલો, સીટી સ્કેનનો બોર્ડ મારેલો છે, પણ અત્યારે 1 વર્ષ થવા આવ્યું પણ એમાં કોઈ જાતની કોઈ સાધન સામગ્રી નાખવામાં આવી નથી. ને નાખવામાં આવે તો દર્દીને લાભ મળે ને. સરકાર દ્વારા અત્યારે કંઈ પણ એ કાર્યવાહી કે જે કોઈ જવાબદાર અધિકારી છે એના દ્વારા કરવામાં આવી નથી. ને બીજા નંબરની અંદર અત્યારે એમ માનીએ કે આપણે અહીંયા ખાસ કરીને ENT સર્જનની ને MS સર્જનની જરૂરિયાત છે, તો અત્યાર સુધીમાં હજી અહીં કરવામાં આવી જ નથી. 2002માં સિવિલનો દરજ્જો મળ્યો છે, સરકાર શ્રી હસ્તક હોસ્પિટલ થઈ ગયું છે, તો પણ અત્યાર સુધીમાં હજી એને સિવિલ સર્જન આપ્યું નથી. RMOની કે સિવિલ સર્જનની પણ ખાસ જરૂરિયાત છે. ને RMO પરમિનન્ટ નહીં, RMOને અત્યારે સર્ટિફિકેટ કઢાવવા હોય, કંઈ ઓલું કરવું હોય તો કે 12 વાગે આવી જાઓ, આ વાયરે તો કે આ વાયરે ન નીકળે. આ તો એના એની પાછળ દર્દીનું શું એમ, દર્દી ક્યાં કઢાવવા માટે જાય. વેરાવળની જનતાની એ માંગ છે કે ખાસ કરીને જે કંઈ સરકારી હોસ્પિટલની અંદર સાધનો ઘટે છે, એ સાધનો તાત્કાલિક સરકારશ્રી દ્વારા નાખવામાં આવે, ને ડોક્ટરો જે કંઈ સ્ટાફ ઘટે છે એ પણ મૂકવામાં આવે. અને ત્રીજા નંબરની અંદર ખાસ એ મારે કહેવાનું રહી ગયું કે પાણીની વ્યવસ્થા, એવડી મોટી હોસ્પિટલ કરોડોના ખર્ચે બનાવી, પાણીની વ્યવસ્થાના નામે મીંડું છે. અત્યારે જે કોઈ દર્દી આવે એને બારોબાર પાણી ભરવા માટે જવું પડે છે. વિશેષમાં કહે તો આ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ છે આ જિલ્લાની, પરંતુ અહીંયા જે સુવિધા મળવી જોઈએ જે પ્રમાણે કન્સ્ટ્રક્શન થયેલું છે એ પ્રમાણે કામગીરી અત્યાર સુધી ચાલુ થયેલ નથી. ફક્ત ડેન્ટલ વિભાગના અને મોટા મોટા બેનરો મારેલા છે, પરંતુ ડોક્ટરો જે હોવા જોઈએ એ પૂરતો સ્ટાફ હાલ સુધી આવેલું નથી. લોકોને શું હાલાકી ભોગવવી પડે છે? લોકોને હાલાકીમાં 1 વાગ્યા પહેલા કેસની બારી બંધ કરી દેવામાં આવે છે, અને દવાઓ ડોક્ટરો દવાઓ મોટા ભાગે બહારની પર લખે છે. આપણે જે સિવિલ હોસ્પિટલ વેરાવળ છે એનું આપણી પાસે મેકમ 154નું છે, એમાંથી આપણે 75 જેટલો સ્ટાફ છે એ ભરેલ છે અને બાકીનો 80 જેટલો સ્ટાફ છે એની ઘટ છે. હવે એમાં આપણે જોવા જાય તો સૌથી પહેલાં આપણે ડૉક્ટરોની વાત કરીએ તો ડૉક્ટર્સમાં આપણી પાસે જે મેડિકલ ઓફિસર્સ છે એની મંજૂર થયેલી જગ્યા 6 છે,
એમાંથી 5 જગ્યાઓ ભરેલી છે, 1 જગ્યા ખાલી છે. અને જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ કહેવાય તજજ્ઞો બધા, જે MD કે MS ડૉક્ટર્સ કહેવાય, એની આપણે અંદાજે 25 જેટલી જગ્યા મંજૂર થયેલી છે, એમાંથી 10 જેવી જગ્યા ભરેલી છે, બાકીની જગ્યા ખાલી છે. અને આ હોસ્પિટલના જે મેઇન સંચાલક કહેવાય, અધિક્ષક શ્રી ને RMO શ્રી, એમની જે રેગ્યુલર પોસ્ટ છે એ પણ ખાલી છે, ચાર્જમાં છે અત્યારે. એટલે પર્ટિક્યુલરલી તમને સોનોગ્રાફીની વાત કરું તો સોનોગ્રાફી મશીન તો આપણી હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે, પણ એને ઓપરેટ કરવા માટે કે એને ચલાવવા માટે જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, મેં જે તમને વાત કરી કે MD રેડિયોલોજીસ્ટ જોઈ, એ રેડિયોલોજીસ્ટ ડૉક્ટરની જો ભરતી થઈ શકે બરાબર, તો આપણે સોનોગ્રાફીનું મશીન છે એ ચાલુ કરી શકીએ. આ હોસ્પિટલ છે એમાં અમે શિફ્ટ થયા અને લોકાર્પણ થયું એને અંદાજે 8-1 મહિના જેવો સમય થયો છે, અને અંદાજે રૂપિયા 20 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ છે. આપણે દરરોજની ઓપીડી જોવા જાય તો અંદાજે 700-800 જેવી ઓપીડી રહેતી હોય છે, અને ઘણી વખત માનો કે કોઈ વીકેન્ડ રવિવાર કે એવું ગયું હોય તો સોમવારનો ઓપીડીનો આંકડો છે એ ઘણી વખત 900-1000 પણ થઈ જતો હોય છે. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.